हेलो फ्रेंड्स, हूँ सौनक पटेल, वेब डेमी में आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, आ वीडियो में आपने GSSSB द्वारा लेवायल लेटेस्ट एटले के 20 तारीखे ज लेवायली परीक्षा में पूछायेला इंग्लिश ग्रामर वोकेबना प्रश्नों जोईशुं। आप लोगों ने खूब डिमांड हती के साहेब आवनारी जे बिन सचिवालय हेड क्लर्क सीनियर क्लर्क जुनियर क्लर्क आ बधी जे परीक्षाओ छे ए परीक्षाओं में साहेब इंग्लिश ग्रामर वोकेब केवी रीतनो पूछाई शके छे, एनो ट्रेंड केवी रीतनो हशे लेटेस्ट पेटर्न प्रमाणे, एनू थोड़ो गाइडन्स आपो। तो मित्रों, GSSSB ज लेटेस्ट में परीक्षा में प्रश्नों पूछा छे, तो एज प्रश्नों सॉल्यूशन करीने हूँ तमने ट्रेंड समझावीश। हाँ, थोड़क प्रश्नों पूछवाने मेथड सहज एक चेन्ज थई छे, પણ એ કંઈ બહુ મોટી અઘરી વસ્તુ નથી। હું તમને સોલ્યુશન કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે, મને પૂરો ભરોસો છે કે તમને કોન્ફિડન્સ આવશે કે યસ સર, આવનારી પરીક્ષાઓમાં ઇંગ્લિશ ગ્રામર વોકેબમાં અમે લડી લઈશું। જો એ પ્રકારનો કોન્ફિડન્સ ઊભો થાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયોની લિંક શેર કરજો। ઓકે, ચાલો શરૂ કરીએ ફ્રેન્ડ્સ। સૌથી પહેલો ક્વેશ્ચન જુઓ, એક્ટિવ પેસિવ ચેપ્ટરનો ક્વેશ્ચન છે। આ લોકોએ પેસિવ વોઇસનું વાક્ય આપ્યું છે, જુઓ, આઈ એમ રેપ્રમેન્ડેડ એવરી ડે, મને દરરોજ ઠપકો આપવામાં આવે છે। રેપ્રમેન્ડ ક્રિયાપદનો મિનિંગ થાય છે ઠપકો આપવું, રેપ્રમેન્ડ ક્રિયાપદનો મિનિંગ શું થાય છે? ઠપકો આપવું, બરાબર। આઈ એમ રેપ્રમેન્ડેડ એટલે ઠપકો આપવામાં આવે છે, મને ઠપકો આપવામાં આવે છે। ઓકે, ચલો સૌથી પહેલા તો તમને આનું ગુજરાતી ભાષાંતર આપી દીધું કે મને દરરોજ ઠપકો આપવામાં આવે છે। હું પોતે દરરોજ ઠપકો આપતો નથી, જો હું દરરોજ ઠપકો આપતો હોઉં ને ફ્રેન્ડ્સ, તો આ જે વાક્ય રચના છે પેસિવ વોઇસમાં ના આવે। એમિઝાર અને આ રેપ્રમેન્ડ V3 આ પેસિવ વોઇસની વાક્ય રચના છે। એક્ટિવ પેસિવ ચેપ્ટર જો તમે વ્યવસ્થિત વાક્ય રચના કાપાકી કરી હોય ને ફ્રેન્ડ્સ, તો તમને આમાં કોઈ તકલીફ ના પડે। હવે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, હવે દરરોજ મને ઠપકો આપવામાં આવે છે, મને શું થઈ ગયું? આ વાક્યને તમારે એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે, વોઇસ ટ્રાન્સફોર્મેશન છે, એટલે કે પેસિવ વોઇસ છે એને એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે। તો કરતા કોણ હોય? કોણ ઠપકો આપતું હોય? કાં તો મમ્મી પપ્પા ઠપકો આપતા હોય, કાં તો શિક્ષક ઠપકો આપતા હોય, તો એ કરતા છે એ આગળ આવી જશે। અહીંયા પેસિવ વોઇસમાં ઘણીવાર કરતાનો ઉલ્લેખ નથી કરવામાં આવતો, બાય પ્લસ કરતા લગાડીને આ તમને સ્પષ્ટતા કરાવેલી છે મેં, બરાબર। તો ચલો સૌથી પહેલા તો હું પોતે અહીંયા કરતા નથી, એક્ટિવ વોઇસમાં આ બે ઓપ્શન ઉડી ગયા। કોણ ઠપકો આપે છે? ટીચર। તો ચલો કરતા અહીંયા આવી ગયું, ધ ટીચર। બીજું ફ્રેન્ડ્સ, સાદો વર્તમાનકાળ છે ભાઈ, એવરી ડે અને એમ પ્લસ V3 સાદો વર્તમાનકાળ છે। તો પેસિવ વોઇસમાં સાદો વર્તમાનકાળ હોય તો એક્ટિવ વોઇસમાં પણ સાદો વર્તમાનકાળ હોય, આ સાદો ભૂતકાળ ખોટું છે, ગયું। ચલો જવાબ મળી ગયો, અહીંયા ડી ઓપ્શનમાં જોવાની જરૂર જ નથી। ક્લિયર થયું કે નહીં ફ્રેન્ડ્સ? ખોટા ઓપ્શન ઉડાડો, સાચો ઓપ્શન આરામથી મળશે। તો ધ ટીચર રેપ્રમેન્ડ્સ મી એવરી ડે, જો એસ કેમ લાગ્યો? તો ટીચર ત્રીજો પુરુષ એક વચન કરતા છે, ઓકે, એક વચન કરતા છે। સાદા વર્તમાનકાળમાં એક વચન નાઉન હોય તો એ ત્રીજો પુરુષ એક વચન કરતા કહેવાય। તો ફ્રેન્ડ્સ, ક્રિયાપદને એસ, ઈએસ કે આઈઈએસ લગાડીએ છીએ। ચલો ક્લિયર, ધ ટીચર રેપ્રમેન્ડ્સ મી એવરી ડે, આઈ એમ રેપ્રમેન્ડેડ એવરી ડે, આઈ એમ રેપ્રમેન્ડેડ બાય ધ ટીચર, આવું લખવું હોય તો લખી શકાય, ન લખો તો પણ ચાલે। જ્યારે એવું લાગે ભાઈ રૂટીનમાં શિક્ષક દ્વારા ઠપકો આપવામાં આવે, સ્પષ્ટ વાત છે, તો પછી કરતા દેખીતો હોય, આપણે જેને કહેતા હોઈએ ત્યારે એને ખ્યાલ આવી જાય કે ભાઈ મને દરરોજ ઠપકો આપવામાં આવે છે, તો કોના દ્વારા? શિક્ષક દ્વારા, એ સ્પષ્ટ થઈ જાય તો કરતાનો ઉલ્લેખ નથી થતો। એને ફ્રેન્ડ્સ GCERT માં સ્ટાન્ડર્ડ 11 અને 12 માં જે એ લોકોએ ટોપિક આપ્યો છે એક્ટિવ પેસિવનો, એમાં ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કરતા મહત્વનું નથી પેસિવ વોઇસમાં, આવો એક ટોપિક આપેલો છે। ચલો એને સાઈડ પર રાખો હાલ, બરાબર, પણ ટૂંકમાં આ ક્લિયર થઈ ગયું બધાને, રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું। તમારે હજુ આને વ્યવસ્થિત સમજવું હોય તો તમે સાદા વર્તમાનકાળનું પેસિવ વોઇસ કરો છો તો આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી જુઓ, તમને આ વાક્ય મળી જશે પેસિવ વોઇસમાં। ખાલી એ બાય ધ ટીચર જે પાછળ લગાડો છો એ નથી લગાડેલું, બસ એટલો ફરક છે, ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ। હવે અહીંયા જમ્બલ્ડ પાર્ટ્સ જે છે, ધ જમ્બલ્ડ વર્ડ્સ, એને બધાને એકઠા કરવાના છે, ઓકે? હવે જુઓ ફ્રેન્ડ્સ, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ હોય, હિન્દ છોડો આંદોલન, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ઓકે? બીજું, ડિમાન્ડિંગ એટલે માંગણી કરતું, એન એન્ડ એટલે અંત, બ્રિટિશ ગાંધીજી રૂલ, ઓકે, રેલ લખાયું છે અહીંયા, અહીંયા શું આવશે? રૂલ આવશે, રૂલ, RULE, રૂલ, શાસન, ટુ લોન્ચ્ડ, ઓકે? હવે હિન્દ છોડો આંદોલન
क्विट इंडिया मूवमेंट है ये कोने लॉन्च करी, कोने लॉन्च करी है? गांधीजी, तो गांधीजी करताना स्थाने आवशे। चलो गांधीजी करताना स्थाने अहीं छे, अहीं छे, अहीं छे, अहीं करताना स्थाने गांधीजी नथी, एटले आ ऑप्शन उड़ी गयो। गांधीजीए शुं कर्युं? लॉन्च कर्युं। गांधीजी लॉन्च्ड, अहीं लॉन्च क्रियापद नथी तो ऑप्शन पड़ गयुं। चलो गांधीजी लॉन्च्ड, गांधीजी लॉन्च्ड, सादा भूतकाळना वाक्य आवी गया। करता करता पछी वी टू सादो भूतकाळ। क्लियर फ्रेंड्स? शू लॉन्च कर्यु? तो क्विट इंडिया मूवमेंट, क्विट इंडिया मूवमेंट। आ बनी गयो फ्रेंड्स कर्म, कर्म जोई लो, आ करता छे। क्लियर? आ करता छे। गांधीजीए क्विट इंडिया मूवमेंट लॉन्च कर्यु। હવે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ કેવું? ડિમાન્ડ કરતું, માંગણી કરતું। તો માંગણી કરતું માટે આઈએનજી ફોર્મ વર્તમાન કૃદંત, માંગણી કરતું। ઓકે, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે હિંદ છોડો આંદોલન જે છે એ માંગણી કરતું। શું માંગણી કરતું? અંત। કોનો અંત? બ્રિટિશ રૂલનો। તો જેનો અંત આવેની આગળ ટુ પ્રિપોઝિશન આવે છે, બરાબર। હવે ડિમાન્ડિંગ, માંગણી કરતું વર્તમાન કૃદંત છે। વર્તમાન કૃદંત જ્યારે આઈએનજી ફોર્મમાં આવે ત્યારે એની આગળ ટુ પ્રિપોઝિશન નથી આવતું। આ તમે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો મુદ્દો સમજાવો તો તમને આમાં આરામથી ક્લિયર થઈ જાય। ઓપ્શન સી ગયું, ઓપ્શન બી જવાબ મળી ગયો। હું તમને ફરી એકવાર ગુજરાતી ભાષાંતર કરીને ક્લિયર કરાવી દઉં। ગાંધીજી લોન્ચ્ડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ગાંધીજીએ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ લોન્ચ કર્યું। એ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ કેવું? માંગણી કરતું। શેની માંગણી કરતું? એન્ડ, અંતની। કોનો અંત? ટુ બ્રિટિશ રૂલ, બ્રિટિશ રૂલ। ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? અહીંયા આખું વાક્ય ક્લિયર થઈ ગયું બધાને, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું। અમિતાભ બચ્ચન ઇઝ, ખાલી જગ્યા એક્ટર્સ, એક્ટર્સ બહુવચન છે, તો અમિતાભ બચ્ચન સૌથી વધુ ચહિતા એક્ટરોમાંથી એક છે, એટલે અહીંયા બહુવચન આવ્યું છે। અહીંયા જે બહુવચન છે એ અમિતાભ બચ્ચન માટે બહુવચન નથી આવ્યું। ઓકે, ચાલો, તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ વન ઓફનો પ્રયોગ કરવાનો છે। અમિતાભ બચ્ચન કોઈક ના હોય, અમિતાભ બચ્ચન એક છે, અમિતાભ બચ્ચન એક છે, સૌથી વધુ ચહિતા એક્ટરોમાંથી એક છે। વન ઓફ વર્ડ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય, અને સૌથી વધુ ચહિતા, આ સુપરલેટિવ ડિગ્રીનો અર્થ નીકળતો હોય તો ધ આર્ટિકલ આવે, જે અહીંયા ધ આર્ટિકલ આવ્યું નથી, એટલે ઓપ્શન બી જતું। એકલું મોસ્ટ લવડ, ખોટી વાત છે ભાઈ, શા માટે ખોટી વાત છે? તો અહીંયા ધ આર્ટિકલ નથી। બીજી વાત, અમિતાભ બચ્ચન ઇઝ, અહીંયા ધ આર્ટિકલ હોય ને તો પણ ફ્રેન્ડ જવાબ ના આવે। કેમ ના આવે? કારણ કે એક્ટર્સ બહુવચન છે। જો તમે ધ મોસ્ટ લવડ એક્ટર્સ લખી લેશો તો અમિતાભ બચ્ચન સૌથી વધુ ચહિતા એક્ટરો છે, અમિતાભ બચ્ચન એક જ છે ને, એક્ટરો છે એવો અર્થ નીકળશે, તો આ પણ ના આવે। જવાબ આવશે ઓપ્શન એ, અમિતાભ બચ્ચન ઇઝ વન ઓફ ધ મોસ્ટ લવડ એક્ટર્સ। ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું। ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈને પહેલા હું તમને જણાવી દઉં ફ્રેન્ડ્સ, આપણે ગાંધીનગર વેબ ડેમીની નવી ઓફિસનો શુભારંભ કર્યો છે, અને એ નવીન ઓફિસના શુભારંભ નિમિત્તે રક્ષાબંધનના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી આપણે વિવિધ પ્રકારના કોર્સિસ, અને જે નવા કોર્સિસ પણ લોન્ચ કર્યા છે એ બધા જ કોર્સિસ પર વિશેષ ડિસ્કાઉન્ટની ઓફર રાખેલ છે। ઓકે, અને વેબ ડેમીના જૂના વિદ્યાર્થી મિત્રો છે એ આ બધા કોર્સિસમાં વિશેષ ડિસ્કાઉન્ટ માટે આ નંબર પર ફોન કરી શકે છે। તમે ફક્ત હોય, હું આમાં બહુ વધારે ટાઈમ નહીં લઉં તમારો, હું સ્ટેપ બાય સ્ટેપ દરેક ઓફર ખાલી બતાવું છું। તમને ઇન્ટરેસ્ટ હોય તો વિડીયો પોઝ કરીને ફક્ત એ ઓફર જોઈ લેજો, અને આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ તમે ઓફરની માહિતી લઈ શકો છો। ઓકે ફ્રેન્ડ્સ, તો માસ્ટર કોર્સ આમાં તમને 4 સબ્જેક્ટ મળે છે, અરે 4 નહીં, વિચાર કરો તમે, ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વોકેબ, ગુજરાતી વ્યાકરણનો કોર્સ, ગણિતનો કોર્સ ને રિઝનિંગનો કોર્સ, અને એમાં તમને ફ્રેન્ડ્સ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ફ્રી મળે છે, બાકી આ બધા કોર્સ તો ફ્રી મળે જ છે। ફોરેસ્ટ ગાર્ડની ટેસ્ટ સિરીઝ એ ફ્રી, SSC MTS SSC CGL પણ, અને એ તમને આ કિંમતમાં અત્યારે મળે છે ફ્રેન્ડ્સ, આટલા ડિસ્કાઉન્ટમાં, જે રક્ષાબંધનના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે। રક્ષાબંધનના દિવસે રાત્રે 12 વાગ્યા પછી આ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે નહીં। ઓકે, ચાલો એના પછી જોઈએ આગળ।
અહીંયા ફ્રેન્ડ્સ 30 ઓગસ્ટ સ્પષ્ટ લખેલું છે, 30 ઓગસ્ટ રક્ષાબંધન છે. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ છે આપણી વેબડેમી એપ્લિકેશન પર, એમાં ફ્રેન્ડ્સ અત્યારે ડિસ્કાઉન્ટ સાથે તમને આ રીતે કોર્સ મળશે. 3 મહિના, 6 મહિના, 9 મહિના, 12 મહિના, ખાલી સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લેવો હોય તો તમે લઈ શકો છો. એ પણ સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મારા દ્વારા જ ભણાવવામાં આવ્યો છે, કે જે તમને પ્રોપર સેન્ટેન્સ પેટર્ન અને સાથે સાથે એ રીતે તમે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ શીખવાડ્યો છે કે તમે ગુજરાતી ભાષાંતર પણ કરી શકો, તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એ કોર્સ કામમાં આવે અને સાથે સાથે ઇંગ્લિશ બોલતા પણ શીખી શકો. ઓકે, ચાલો એના પછી ફ્રેન્ડ્સ આ ઓફર તમે શાંતિથી વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. એને તમે વિવિધ અલગ રીતે જોવું હોય તો જીપીએસસી ઓલ ઇન વન કોર્સ છે ફ્રેન્ડ્સ, કે એમાં જીપીએસસી ક્લાસ 1, 2, 3, ઓકે, બધી જ પરીક્ષાઓ, ડીવાયએસએસટી બધી જ પરીક્ષાઓનો કોર્સ આમાં સમાવેશ થઈ જાય છે. એમાં મારો ઇંગ્લિશનો ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સનો કોર્સ પણ તમને આમાં મળવાપાત્ર છે. ઓકે, તો એમાં ફ્રેન્ડ્સ અત્યારે હાલ ડિસ્કાઉન્ટ આ રીતનું ચાલુ છે, રાઈટ, 70% ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે. એમાં આપણી જે નવી ફેકલ્ટી ટીમ આપણે ઉતારી છે વેબડેમી પર, વેબડેમી 2.0માં, એ બધી જ ફેકલ્ટી ટીમ તમને આમાં બધા જ વિષયો અલગ અલગ ફેકલ્ટી, એક્સપર્ટ ફેકલ્ટી તમને આમાં ભણાવશે. ઓકે, એના પછી સીસીઈ કે જે હવે પરીક્ષા આવવાની છે, જેનું 10 વર્ષનું કેલેન્ડર મળી ચૂક્યું છે, એની પણ જો તમારે તૈયારી કરવી હોય તો પ્રિલિમનો પણ કોર્સ છે અને પ્રિલિમ પ્લસ મેઇન્સનો પણ કોર્સ છે. એઝ યુ વિશ, તમને ઈચ્છા થાય એ પ્રમાણે કોર્સમાં જોડાઈ શકો છો તમે. એના પછી ફ્રેન્ડ્સ ડીવાયએસઓ એસટીઆઈનો કમ્બાઇન્ડ કોર્સ છે, એ પણ પ્રિલિમનો કોર્સમાં આ રીતે ડિસ્કાઉન્ટ છે અને પ્રિલિમ પ્લસ મેઇન્સમાં આ રીતે ડિસ્કાઉન્ટ છે. આ પણ ફ્રેન્ડ્સ રક્ષાબંધનના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી અવેલેબલ છે. ચલો હવે આપણે આગળ વધીશું. હવે આ જે ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, એક વાત ધ્યાનમાં રાખો, હંમેશા જ્યારે તમને કન્ફ્યુઝન થાય તો ઓપ્શન ઉપર જોવાનું, ઓપ્શન પર નજર નાખવાની. હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા સૌથી પહેલાં તો તમે આ 4 જે નંબર આપ્યા છે એમાં આ જે નંબર છે ને ફ્રેન્ડ્સ, એને ઉડાડવાની જ વાત હોય, કારણ કે આ પ્રકારની વાક્યરચના અંગ્રેજીમાં છે જ નહીં. એટલા માટે જ હું તમને ખાસ આગ્રહ કરું છું કે તમે જો મારા કોર્સમાં જોડાવ છો તો સૌથી પહેલાં આર્ટિકલ કે પ્રિપોઝિશન કે કન્જંક્શન કે નાઉન કે એમાં નહીં પડો. તમે સૌથી પહેલાં બાર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરીની જે મેં વાક્યરચનાઓ પાકી કરાવી છે ને, એ વાક્યરચનાઓ પાકી કરી દો, હકાર નકાર પ્રશ્નાર્થ. અને મેં તમને એ લેવલે કરાવી છે કે એટલી પાકી કર્યા પછી હું તમને ખાલી 10 એક્ઝામ્પલ આપું તો 10 એક્ઝામ્પલના આધાર પર તમે 500થી પણ વધુ વાક્યો જાતે બનાવી શકો. એ લેવલે તમે ફક્ત 3 દિવસની અંદર આવી શકો છો, બરાબર. તો તમને આ વાક્યરચના ક્લિયર હોવી જોઈએ કે વિલ બી પછી ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવે, વિલ બી પછી ક્રિયાપદ આઈએનજ રૂપમાં આવે, અથવા પેસિવ વોઇસમાં વિલ બી પછી ક્રિયાપદ V3 આવે. તો વિલ બી પછી V1 આ ખોટી વાક્યરચના છે. એટલે નંબર 4 આવશે જ નહીં, તો નીચે 4 ઓપ્શન આપ્યા છે એમાં જ્યાં નંબર 4 આપ્યું હોય એને ઉડાડી દેવાનું. શું સૂચના છે? વિચ ઓપ્શન ફ્રોમ અબવ વિલ નોટ ફોર્મ અ મિનિંગફુલ સેન્ટેન્સ. ઓકે, ધ્યાનમાં રાખીશું વિચ ઓપ્શન. તો અહીંયા એક બાબત ધ્યાનમાં રાખીશું, અહીંયા આપણે સૂચના ધ્યાનમાં નથી લીધી. ઓકે, સૂચના ધ્યાનમાં નથી લીધી. હવે અહીંયા એમને શું કહ્યું છે, સૂચના શું આપી છે, સૂચના શું આપી છે? વિચ ઓપ્શન ફ્રોમ અબવ વિલ નોટ ફોર્મ અ મિનિંગફુલ સેન્ટેન્સ. વિલ નોટ એટલે કે કયું ઓપ્શન મિનિંગફુલ, અર્થપૂર્ણ સેન્ટેન્સ નથી બનાવતું. તો આ ઓપ્શન એવું છે કે જેમાં વિલ બી પછી ક્રિયાપદ V1 ક્યારેય ન આવે, ક્યારેય ન આવે. વિલ બી પ્લેઈંગ આવે, ચાલુ ભવિષ્યકાળ, એટલે કે આ વાક્યરચના જ ખોટી છે. તો સાચું વાક્ય આ બનતું નથી. બાકી જુઓ ફ્રેન્ડ્સ, MER પ્લસ 2 પ્લસ V1 આ વાક્યરચના મેં તમને ક્લિયર કરાવેલી છે ફ્યુચર કોન્સેપ્ટમાં, બરાબર. ઇઝ MER ગોઈંગ ટુ પ્લસ V1 વાળી વાક્યરચના ક્લિયર કરાવેલી છે. વિલ પ્લે સાદા ભવિષ્યકાળની વાક્યરચના, આ 3 વાક્યરચનાઓ સાચી છે, આ 1 વાક્યરચના ખોટી છે. તો ચલો જુઓ નીચે. ઓકે, નંબર 1 અને 2 એ તો સાચી વાક્યરચના છે, આ વાક્યરચના ખોટી છે. ઓકે, તો આ ઓપ્શન ન આવે. અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે એ ધ્યાનમાં રાખજો. ઓકે, પછી 3 અને 4, એમાં 4 સાચું છે પણ વિલ પ્લે જે છે એ વિલ પ્લે, સોરી, 4 જે છે ખોટી વાક્યરચના છે પણ વિલ પ્લે જે છે એ વિલ પ્લે સાચી વાક્યરચના છે. તો પછી આ ઓપ્શન પણ ન આવે. ઓકે, શું આવશે? ઓનલી 4 જે છે એ મિનિંગફુલ સેન્ટેન્સ બનાવતું નથી. બધા જ મિનિંગફુલ સેન્ટેન્સ નથી બનાવતા, એવું પણ નથી. જવાબ મળી ગયો ફ્રેન્ડ્સ, ઓપ્શન સી. ઓકે, શું કીધું છે? અહીંયા સૂચના શું આપી છે? મિનિંગફુલ સેન્ટેન્સ,
अर्थपूर्ण वाक्य बनावानी वात छे। तो अहीं जुओ, इंडिया विल प्ले, इंडिया रमशे, बिल्कुल साची बात है। तमे कोई कही सको, इंडिया इज टू प्ले, इंडिया रमवानू छे। इज टू प्ले एटले रमवानू छे, भारत रमवानू छे पाकिस्तान विरुद्ध। ओके, इज गोइंग टू प्ले एटले रमवा जई रह्यु छे, रमवा जई रह्यु छे एटले के अत्यारे जई रह्यु छे एवुं नहीं, भविष्यनी निश्चित क्रिया। विल प्ले एटले इंडिया रमशे, ભવિષ્યની નિશ્ચિત ક્રિયા દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો પ્રયોગ નથી થતો, પણ વાક્ય રચનાની દ્રષ્ટિએ, અર્થની દ્રષ્ટિએ વાક્ય સાચું છે। ઓકે, તો જવાબ આવશે ફ્રેન્ડ્સ 4, કે જે ખોટું છે, મીનિંગફુલ સેન્ટેન્સ નથી બનાવતો, એટલે ઓપ્શન સી જવાબ આવશે। ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું। હવે અહીંયા જો કેવો પ્રશ્ન પૂછ્યો છે, વિચ લેટર ઇન ધ ફોલોઈંગ વર્ડ્સ ઇઝ મિસિંગ, આમાંથી કયો લેટર મિસિંગ છે। તો સમજો, આ એક શબ્દ મેં તમને વોકેબના કોર્સમાં કરાવ્યો છે, માઇસ્ટ્રો, M-A-E-S-T-R-O, માઇસ્ટ્રોનો મિનિંગ શું થાય છે, ઉસ્તાદ। એનું સમાનાર્થી મેં તમને કરાવ્યું છે, યાદ હોય તો, વર્ચ્યુઓસો, વર્ચ્યુઓસો। ઓકે, ક્લિયર, વર્ચ્યુઓસો। તો વર્ચ્યુઓસોનો મિનિંગ શું થાય છે, ઉસ્તાદ, કે જે જબરદસ્ત મ્યુઝિકમાં પરફોર્મ કરી શકે છે, એને કહેવાય માઇસ્ટ્રો। તો એમાં ઈ, માઇસ્ટ્રો ગાડી પણ આવે છે ફ્રેન્ડ્સ, માઇસ્ટ્રો ઈ, ઈ મિસિંગ છે। નીચેના બધા જ શબ્દોમાં કયો લેટર મિસિંગ છે, ચલો તમને આ 3 શબ્દો કદાચ તમને ખ્યાલ ના આવે, આટલો શબ્દ તમે ક્લિયર કર્યો હોય તો તમને ખ્યાલ આવી જાય, કે જવાબ આવશે ઓપ્શન ઈ મિસિંગ છે। ઓકે, એરોબિકમાં ફ્રેન્ડ્સ સ્પેલિંગ આવશે એ ઈ આર ઓ બી આઈ સી, એરોબિક, એમાં અહીંયા ઈ આવે। એરોબિકનું મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ વાયુજીવી, ઘણા બેક્ટેરિયા એવા છે કે જે વાયુના આધાર પર, ઓક્સિજનના આધાર પર જીવતા હોય છે, તો એને એરોબિક બેક્ટેરિયા કહેવાય। ઓકે, એનેમિક, એમાં પણ ફ્રેન્ડ્સ એ એન એ ઈ એમ આઈ સી, ઓકે, એનેમિક, તો આમાં પણ ફ્રેન્ડ્સ સ્પેલિંગ આ રીતનો બને છે, એમાં ઈ જે છે એ મિસિંગ છે। ઓકે, તો એનેમિક નો મિનિંગ શું થાય છે, એનેમિક નો મિનિંગ થાય છે એનેમિયા થતો હોય છે બધાને, અમુક લોકોને એનેમિયા થતો હોય છે, એનેમિયા એક પ્રકારનો રોગ છે, તો એનેમિયાથી પીડાતી વ્યક્તિને એનેમિક પર્સન કહેવાય છે, એનેમિક પેશન્ટ કહેવાય છે। ઓકે, અને એરિયા, આનો ઉચ્ચાર આર્યા થાય છે, આ સાચો સ્પેલિંગ છે, પણ તમારે વિસ્તાર અર્થ દર્શાવવા માટે એરિયા શબ્દ મૂકવો હોય તો એ આર ઈ એ અહીંયા ઈ મૂકવો પડે, બરાબર। આર્યા શબ્દનો મિનિંગ થાય છે એક જ વ્યક્તિ દ્વારા, એક જ વ્યક્તિ દ્વારા પરફોર્મ કરાતું, ગવાતું જે ગીત છે, ઓકે, મેલોડી છે, એને આર્યા કહેવાય છે, એરિયા એટલે વિસ્તાર। તો અહીંયા બધે જોવા જાઓ તો ઈ મિસિંગ છે, આરામથી તમે જવાબ આપી શકો છો। ચાલો, એના પછી ફ્રેન્ડ્સ બીજી એક પરીક્ષા પણ લેવાની છે, એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું આપણે, રાઈટ। ચાલો, પહેલો ક્વેશ્ચન જોઈએ। ઓકે, પૃથા કમ્પ્લીટેડ હર ટાસ્ક, અહીંયા વી ટુ એટલે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે, અહીંયા કોમા છે એટલે કે આ વાક્ય આખું સાદા ભૂતકાળનું છે। પૃથા કમ્પ્લીટેડ હર ટાસ્ક એટલે પૃથાએ તેનું કામ પતાવી દીધું, ખાલી જગ્યા બીઈંગ ઓન લીવ, લીવ એટલે રજા, રજા પર હોવા છતાં, અહીંયા ખાલી જગ્યામાં ફ્રેન્ડ્સ હોવા છતાં અર્થ આવે છે, રજા પર હોવા છતાં પૃથાએ તેણીનું કામ પૂરું કર્યું। તો હોવા છતાં, ડ્યુ ટુ નું મિનિંગ શું થાય છે, ના કારણે। આ કેટલો ઇઝી મુદ્દો છે ફ્રેન્ડ્સ, ફ્રેઝ પ્રિપોઝિશનનું આખું ચેપ્ટર તમને આપણા ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં આપેલું છે મિત્રો। તમારે ખાલી ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ લેવો હોય કે ઇંગ્લિશ વોકેબનો કોર્સ લેવો હોય તો એ પણ આપણી વેબ ડેમી એપ્લિકેશન પર છે, અને એમાં પણ ડિસ્કાઉન્ટ અત્યારે ચાલુ છે। ઓકે, ઇન્સ્ટીડ ઓફનો મિનિંગ થાય છે ના બદલે, ઓકે, ઇન ઓર્ડર ટુનો મિનિંગ થાય છે ના હેતુથી, અને ડિસ્પાઇટનું મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ હોવા છતાં, અને ડિસ્પાઇટનું સમાનાર્થી ઇનસ્પાઇટ ઓફ પણ થાય છે, ઇનસ્પાઇટ ઓફ, ઓકે, અને ઇનસ્પાઇટ ઓફમાં ઓફ આવે છે પણ ડિસ્પાઇટ પછી ઓફ નથી આવતું, આ પણ મેં તમને સ્પષ્ટ કરાવેલું છે, જવાબ મળી જાય છે ફ્રેન્ડ્સ અહીંયા ઓપ્શન ડી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ, હવે જુઓ અહીંયા, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચેપ્ટરનો ક્વેશ્ચન છે। હવે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચમાં અમને કેટલો સરસ ક્વેશ્ચન પૂછ્યો છે, હા, અહીંયા ક્વેશ્ચન માર્ક એ લોકોએ આપ્યું છે, ન આવે અહીંયા ફૂલ સ્ટોપ આવે। સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ, સેઈડ સાનવી ટુ સંજય, એટલે સાનવીએ સંજયને કહ્યું છે, એટલે સાનવી અહીંયા બોલનાર છે, સ્પીકર છે, અને સંજય અહીંયા સાંભળનાર છે, ધ્યાનમાં રાખીશું। તો સાનવી સંજયને શું કહે છે, પ્લીઝ ડોન્ટ બ્રેક માય ટ્રસ્ટ ઓન યુ,
મારો ટ્રસ્ટ તારા ઉપર જે છે તોડીશ નહીં, મારો જે ભરોસો છે તારા ઉપર એ તોડીશ નહીં. માય ટ્રસ્ટ એટલે કોનો ટ્રસ્ટ? સાનવીનો ટ્રસ્ટ. ધ્યાનમાં લઈ લો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને, એને નિયમો ગોખીને કરવું હોય તો નિયમો પ્રમાણે પણ મેં તમને ભણાવ્યું છે, અને તમારે પ્રોપર ભાષાંતર કરીને લોજિક સાથે સમજવું હોય, પરિસ્થિતિના આધાર પર સમજવું હોય તો આ ચેપ્ટર કઈ મોટી વસ્તુ નથી, બહુ મોટી તોપ નથી ફ્રેન્ડ્સ. ઓકે, અને યુ જે છે એ ઓન યુ, યુ એટલે કોણ? સંજયની વાત છે. આટલું ક્લિયર? બીજું, પ્લીઝ કીધું છે એટલે રિક્વેસ્ટ કરી છે. પ્લીઝ કીધું છે એટલે કે રિક્વેસ્ટ કરી છે. ઓપ્શન બીમાં રિક્વેસ્ટેડ છે, ઓપ્શન સીમાં છે, ઓપ્શન ડીમાં છે. ચલો, ઓપ્શન એ તો ઉડી ગયું. બીજું, ડોન્ટ બ્રેક નકાર આજ્ઞાર્થ છે. નકાર આજ્ઞાર્થ નોટ ટુ થી જોડાશે. નોટ ટુ બ્રેક, નોટ ટુ બ્રેક. તો સંજયને રિક્વેસ્ટ કરી નોટ ટુ બ્રેક, અને અહીંયા પણ નોટ ટુ બ્રેક છે, અહીંયા નથી ફ્રેન્ડ. જુઓ, હી શુડ બ્રેક હર ટ્રસ્ટ ઓન હિમ, એને એનો ભરોસો તોડવો જોઈએ. ખોટી વાત છે. ગયું, રહ્યા બે ઓપ્શન. હવે આજે આ બે ઓપ્શન છે એમાં ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ, કોનો ટ્રસ્ટ? માય ટ્રસ્ટ એટલે સાનવી પોતે કહે છે કે મારો ટ્રસ્ટ. તો સાનવીનો, તો સાનવી માટે તમારે ત્રીજી વ્યક્તિ છોકરી હોય તેના માટે તમે કયું સર્વનામ વાપરશો? હિઝ વાપરશો સાનવી માટે કે હર વાપરશો? હર વાપરશો. વાત પૂરી થઈ ગઈ? ઓપ્શન બી ગયો, ઓપ્શન સી જવાબ મળી ગયો. સાનવી રિક્વેસ્ટેડ સંજય નોટ ટુ બ્રેક હર ટ્રસ્ટ ઓન હિમ, એના ઉપરનો જે ભરોસો છે એ તેણીનો જે છે ટ્રસ્ટ એ એના ઉપરનો, એટલે એના ઉપરનો એટલે કે સંજય ઉપર. તો સંજય છોકરો છે, તો છોકરા માટે ફ્રેન્ડ્સ આપણે હિમ સર્વનામનો પ્રયોગ કરીશું. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આ જે છે એ ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા સૂચના જોજો ફ્રેન્ડ્સ, ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ટુ નેગેટિવ. પહેલા તો નીચેનું જે વાક્ય છે, આ એવરીબડી એડમિટ્સ દેટ સચિન ઇઝ અ લેજન્ડ. દરેક વ્યક્તિ સ્વીકારે છે કે સચિન એ એક લેજન્ડ છે. હવે આ વાક્યને નકાર વાક્યમાં ફેરવવાનું છે, નેગેટિવ વાક્યમાં, પણ વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ મિનિંગ. વિધાઉટનો મિનિંગ શું થાય છે? વગર. એનો મિનિંગ ચેન્જ કર્યા વગર તમારે આ વાક્યને નેગેટિવ સેન્ટેન્સમાં ફેરવવાનું છે. તો દરેક વ્યક્તિ સ્વીકારે છે કે સચિન લેજન્ડ છે, એનો મિનિંગ શું થઈ ગયો? કોઈ પણ વ્યક્તિ નકારતી નથી. કોઈ પણ વ્યક્તિ નકારતી નથી આવું કહેવાનું હોય તો કોઈ પણ વ્યક્તિ નહીં, કોઈ પણ વ્યક્તિ નહીં માટે આપણે નો બડીનો પ્રયોગ કરીશું. એવરીબડી નહીં આવે. એવરીબડી ડિનાઈઝનો મિનિંગ શું થાય છે? દરેક વ્યક્તિ નકારે છે, ડિનાઈ કરે છે. આ એડમિટનું એન્ટોનિમ થશે ફ્રેન્ડ્સ ડિનાઈ. ડિનાઈનો મિનિંગ થાય છે નકારવું, ના પાડવી. ઓકે, તો આપણે શું કહેવું પડે? દરેક વ્યક્તિ સ્વીકારે છે કે સચિન લેજન્ડ છે, એનો મિનિંગ એ થયો કે કોઈ પણ વ્યક્તિ નકારતી નથી, કોઈ પણ વ્યક્તિ ડિનાઈ નથી કરતી કે સચિન લેજન્ડ છે. એટલે કે સચિન લેજન્ડ છે એ બાબતે કોઈ વ્યક્તિ ડિનાઈ નથી કરતી, નકારતી નથી, એટલે કે સ્વીકારે છે દરેક વ્યક્તિ. ઓકે, અર્થ બદલાણો નહીં, વાક્ય નકાર બની ગયું. તો ચલો, નો બડી ડિનાઈઝ, નો બડી એડમિટ્સ. કોઈ પણ વ્યક્તિ સ્વીકારતી નથી કે સચિન લેજન્ડ છે, આ અર્થ બદલાઈ ગયો, પણ આમાં અર્થ બદલાતો નથી. નો બડી ડિનાઈઝ દેટ સચિન ઇઝ અ લેજન્ડ. કોઈ પણ વ્યક્તિ ડિનાઈ નથી કરતી, ના નથી પાડતી કે સચિન લેજન્ડ છે, એટલે કે સચિન લેજન્ડ છે એ બાબતે કોઈ નકારતું નથી, દરેક વ્યક્તિ સ્વીકારે છે. એવરીબડી એડમિટ્સ, નો બડી ડિનાઈઝ, બંનેનો અર્થ સેમ થશે. શાંતિથી વિડીયો પોઝ કરીને સમજો, ક્લિયર થશે. આ રીતે ગ્રામર શીખવું જોઈએ ફ્રેન્ડ્સ આપણે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પિક ધ સેન્ટેન્સ વિચ ઇઝ ડિફરન્ટ ઇન મિનિંગ. એવું સેન્ટેન્સ શોધી કાઢો જે મિનિંગમાં ડિફરન્ટ છે. મિનિંગમાં એટલે મિનિંગ અર્થ જ મેચ નથી થતો. જોઈ લો, નિલય ઇઝ ઓનેસ્ટી. ઓનેસ્ટીનું મિનિંગ શું થાય છે? પ્રામાણિકતા. પ્રામાણિકતા સમજો ફ્રેન્ડ્સ, ઓનેસ્ટ. ઓનેસ્ટનો મિનિંગ થાય છે પ્રામાણિક. ઓકે, અને ઓનેસ્ટી આ ભાવવાચક સંજ્ઞા છે, આ એબસ્ટ્રેક્ટ નાઉન છે જેનો મિનિંગ થાય છે પ્રામાણિકતા. ઓકે, તો નિલય ઇઝ ઓનેસ્ટી કે નિલય ઇઝ ઓનેસ્ટ આવે? નિલય પ્રામાણિક છે એવું આવે ને, નિલય પ્રામાણિકતા છે એવું આવે. આપણે ગુજરાતીમાં એવું કહીએ કે ભાઈ મારો મિત્ર પ્રામાણિકતા છે, મારો મિત્ર બહાદુરી છે કે બહાદુર છે, આપણે એડજેક્ટિવનો પ્રયોગ કરવો પડે. ક્લિયર? તો અહીંયા ફ્રેન્ડ્સ ઓનેસ્ટી છે, બિલકુલ ખોટું છે. તમને ઓપ્શન એમાં જ ક્લિયર થઈ જાય છે કે મિનિંગમાં ડિફરન્ટ છે, ખોટું છે. બાકી જોઈ લો, ઇવન ઇફ નિલય ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ, ઓનેસ્ટ તે કેવો છે? પ્રામાણિક છે. તે કેવો છે? પ્રામાણિક છે. તે કેવો છે? પ્રામાણિક છે. ભલે ને
જો કે નિલય ગરીબ છે છતાં તે પ્રામાણિક છે. હાઉ એવર પુઅર નિલય ઇઝ, આપણે શીખવાડ્યું છે મેં તમને, ગમે તેટલો ગરીબ નિલય છે તે પ્રામાણિક છે. નિલય ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ, નિલય ગરીબ છે પણ તે પ્રામાણિક છે. આ ત્રણે ત્રણ વાક્યો પ્રોપર અર્થ દર્શાવે છે. આ જે વાક્ય છે એ પ્રોપર અર્થ નથી દર્શાવતું. માની લો કે અહીંયા કદાચ ઓનેસ્ટીના બદલે ખાલી ઓનેસ્ટ શબ્દ આવ્યો હોત ને તો પણ આ વાક્ય ખોટું ગણાયનું કારણ છે. ધો નિલય ઇઝ ઓનેસ્ટ હી ઇઝ પુઅર, જો કે નિલય પ્રામાણિક છે છતાં તે ગરીબ છે, આવો અર્થ ના મેચ થાય. અહીંયા પુઅર આવે ને અહીંયા ઓનેસ્ટી આવવું જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઇનકરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ શોધવાનો નથી, ખોટો સ્પેલિંગ શોધવાનો છે. અને મેં તમને વોકેબના કોર્સમાં, માસ્ટર કોર્સમાં એકોમોડેટ શબ્દમાં મેં તમને એક સ્પષ્ટતા કરાવેલી છે. ઓકે, એકોમોડેશન, એકોમોડેટ ક્રિયાપદ ઉપરથી એકોમોડેશન નાઉન બનેલું છે. એમાં એકોમોડેટ, ઓકે, એકોમોડેટનો મિનિંગ શું થાય છે? સમાવવાની પ્રક્રિયા, કે ભાઈ રૂમમાં કેટલું એકોમોડેશન છે. આ એક રૂમ છે એમાં 200 લોકોને સમાવી શકાય એવી ક્ષમતા છે, તેને એકોમોડેશન કહેવાય. તો લોકોને સમાવવાના છે, એક જણને ડબલ, તો આના આ ડબલ સી અને ડબલ એમ, આ બંને ડબલ આવે છે. એકોમોડેટમાં જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા એમ સિંગલ આપેલો છે, એટલે કે આ ભૂલ છે. એકોમોડેટનો સાચો સ્પેલિંગ થશે એ ડબલ સી ઓ ડબલ એમ ઓ ડી એ ટી ઈ. એકોમોડેટનો મિનિંગ થઈ જાય છે સમાવવું, સમાવવું. ઓકે, રેસ્ટોરન્ટનો સ્પેલિંગ બિલકુલ સાચો છે, જે તમે આ તો સ્પેલિંગ તમને મળે જ છે, ક્યાંય પણ રેસ્ટોરન્ટ તમે વાંચ્યું હશે. ઓકે, એસેસરી બિલકુલ સાચું છે. એસેસરીમાં પણ યાદ રાખી લેજો, ડબલ સી અને ડબલ એસ આવશે. એકોમોડેટ સાથે જ આ સ્પેલિંગ સમજ્યા છે, તો બંનેમાં ડબલ આવે છે. ક્લિયર? રાઈટ. પ્લેજિયારિઝમ, પ્લેજિયારિઝમનો મિનિંગ થાય છે સાહિત્ય ચોરી. કોઈ વ્યક્તિની રચના હોય, કોઈ વ્યક્તિનો આઈડિયા હોય, કોઈ વ્યક્તિનો થોટ હોય, તો એની ચોરી કરીને અને એ પોતાનું ગણાવીને બતાવવા માંગીએ તો એને પ્લેજિયારિઝમ કહેવાય. ઓકે, તો સ્પેલિંગ પણ ધ્યાનમાં લઈ લેજો, પી એલ એ જી આઈ એ આર આઈ એસ એમ, પ્લેજિયારિઝમ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો હવે આ લોકોએ સિનોનિમ પૂછ્યું છે, પણ સિનોનિમ પૂછવાની પદ્ધતિ બદલી છે. ઓકે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ વિથ સિમિલર મિનિંગ. હવે જો ડ્રિંક અને બેવરેજ આ બંને શબ્દનો મિનિંગ થાય છે પીણું. શું મિનિંગ થાય છે? પીણું. બંને શબ્દોનો મિનિંગ થાય છે પીણું. તો નંબર વન અને નંબર થ્રી બંને સિમિલર મિનિંગવાળા છે. તો નંબર વન અને નંબર થ્રી અહીંયા છે? નથી. અહીંયા છે? નથી. નંબર વન અને નંબર થ્રી અહીંયા છે? અહીંયા પણ નથી. વાત પૂરી થઈ ગઈ. તો નંબર ટુ અને નંબર ફોર જે છે એ એકબીજાના સિનોનિમ હોય. ઇન્ફ્યુરિએટ અને એક્ઝાસ્પરેટ, જે તમને વોકેબના કોર્સમાં શીખવાડી દીધેલું છે. ઇન્ફ્યુરિએટ અને એક્ઝાસ્પરેટ એ બંનેનો મિનિંગ થાય છે કોઈને ખીજવવું. ઓકે, ચીડવવું, ચીડવવું. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? રાઈટ, શબ્દો યાદ રાખી લેજો. પેપર સોલ્યુશનથી આ ઘણા ફાયદા છે. ઘણી નવી વોકેબ શીખવા મળે, ઘણા ગ્રામરના રૂલ્સ આપણને સ્પષ્ટ થાય છે, અને પ્રેક્ટિકલ અનુભવ મળે છે પરીક્ષામાં. ચાલો, સાતમા નંબરનો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. આ તમને કન્જંક્શન ચેપ્ટરમાં ક્લિયર કરાવેલું છે. ઓકે, ધ જંગલ ઇઝ, ખાલી જગ્યા ડેન્સ, ડેન્સનો મિનિંગ થાય છે ગાઢ. જંગલ એટલું બધું ગાઢ છે કે, અહીંયા ખાલી જગ્યામાં એટલું બધું અર્થ નીકળશે, અને અહીં ખાલી જગ્યામાં અર્થ નીકળશે કે. એટલું બધું આ અર્થ દર્શાવવા માટે સો કાં તો સચ આવે છે. ઈધર ઓર, ખોટી વાત છે. અહીંયા ઈધર ઓરનો મિનિંગ જ મેચ નથી થતો. ક્લિયર? રહ્યા ત્રણ ઓપ્શન. કે અર્થ માટે એઝ ના આવે, ગ્યુ ધેટ આવે. રહ્યા બે ઓપ્શન, એમાં સચ અ લેઝી બોય, સો લેઝી. એકલું એડજેક્ટિવ હોય તો એની આગળ સો આવશે. એડજેક્ટિવ પછી નાઉન હોય તો ફ્રેન્ડ્સ એની આગળ સચ આવશે. અહીંયા ડેઝ ગાર્ડ માત્ર એડજેક્ટિવ છે, એટલે એની આગળ સો આવશે, સચ ન આવી શકે. આ કોન્સેપ્ટ તમને મેં એકદમ ઇઝી વેમાં ક્લિયર કરાવેલો છે. ટુ વર્સિસ ઇનફ, રિમૂવ ટુ. આ જે ચેપ્ટર છે, ચેપ્ટરમાં પણ આ ચેપ્ટર આપણે ફરીથી લીધેલું છે. ઓકે, ચલો હું તમને અહીંયા ગુજરાતી ભાષાંતરનું કમ્પ્લીટ કરાવી દઉં. ધ જંગલ ઇઝ સો ડેન્સ ધેટ ઇવન અ રે ઓફ સનલાઇટ કેન્ટ રીચ ધ લેન્ડ. લેન્ડ એટલે જમીન. સૂર્યનું એક કિરણ પણ જમીન સુધી પહોંચી શકતું નથી. આ જંગલ એટલું ગાઢ છે કે સૂર્યનું એક કિરણ પણ અર્થ માટે અહીંયા ઇવન શબ્દ આવ્યો છે, જમીન સુધી પહોંચી શકતું નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું.
હવે આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ કેટલો ઈઝી છે સમજો તમે. લેટ તમને આ કોન્સેપ્ટ અહીંયા લેટ પછી ઓકે અહીંયા જે તમારે ક્રિયાપદ મૂકવાનું છે એ ટુ વગરનું મૂળ રૂપ આવે. પહેલી વાત ટુ વગરનું મૂળ રૂપ આવશે. આ તો તમે તમને ક્લિયર છે, આ શીખવાડ્યું છે મેં તમને. અલાઉ અને પરમિટ પછી ટુ વાળું મૂળ રૂપ આવે છે, રાઈટ? તો લેટ પછી આ જે કર્મ સ્થાને આવેલું છે એના પછી અહીંયા તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એ ક્રિયાપદનું મૂળ રૂપ ફ્રેન્ડ્સ એક્ટિવ વોઇસમાં પણ હોઈ શકે છે અને પેસિવ વોઇસમાં પણ હોઈ શકે છે, પરંતુ તમે આને આરામથી ઉડાડી શકો છો નીચે ચાર ઓપ્શન આટલી બાબતના આધાર પર. આટલી વાક્યરચના તો ક્લિયર છે કે નહીં? સમજો તમે લેટ્સ ગો આના આધાર પર તમે યાદ રાખી શકો કે ના રાખી શકો. હા, લેટ્સ નું ફૂલ ફોર્મ શું થાય છે? લેટ અસ ગો. તો તમે આ લેટ પછી અહીંયા જે ક્રિયાપદ આવ્યું એ ક્રિયાપદ ટુ વગરનું મૂળ રૂપ છે કે નહીં? તમે ક્યારે આવું વાક્ય બોલ્યા? લેટ અસ શુડ બી ગો, શુડ બી ગોન, લેટ અસ શુડ બી ગોન. શુડ મોડલ વર્બ છે, કરતા પછી તરત આવે. ઓપ્શન ઉડી જાય ફ્રેન્ડ્સ. પછી આ અનઅર્થડ જે છે એ વી થ્રી છે અથવા વી ટુ ગણાય. આ રૂપ પણ અહીંયા મેચ થાય. રહ્યા બે ઓપ્શન ફ્રેન્ડ્સ. ઓકે, ચલો બી મૂકો છો તો આ પેસિવ થઈ ગયું, તો પેસિવમાં વી થ્રી આવવું જોઈએ. અનઅર્થનું પેસિવ વોઇસ, અનઅર્થ ક્રિયાપદનું વી થ્રી ઈડી લગાડી દે થાય, પણ અહીંયા ઈડી આવી જ નથી, તો આ ગયું. જવાબ મળી ગયો ઓપ્શન એ. ક્લિયર? હું તમને એક એક્ઝામ્પલ આપું. મેં તમને પેસિવ વોઇસ ચેપ્ટરમાં ઓપન ધ ડોર, આનું સિમ્પલ પેસિવ વોઇસ શીખવાડ્યું છે. લેટ વાળી પદ્ધતિથી કરવું હોય તો લેટ ધ ડોર, અને પછી આ જે ઓપન ક્રિયાપદ છે એનું પેસિવ ફોર્મ થાય બી ઓપન્ડ. લેટ ધ ડોર બી ઓપન્ડ, દરવાજાને ખોલવામાં આવે એમ સત્યને ખુલ્લું કરવામાં આવે. અનર્થ ક્રિયાપદનો મિનિંગ થાય છે ખુલ્લું કરવું, ના પેસિવ હોય છે. ટ્રુથ પોતે ખુલ્લું કરવાની ક્રિયા ના કરે. ક્લિયર? તો એ રીતે દરવાજો પોતે ખુલ્લું કરવાની ક્રિયા ના કરે એટલે આ પેસિવ વોઇસમાં આવશે બી પ્લસ વી થ્રી. આ ફ્રેન્ડ્સ મૂળ રૂપનું પેસિવ ફોર્મ છે. આના માટે તમારે એક્ટિવ પેસિવ ચેપ્ટર મેં તમને સ્ટેપ બાય સ્ટેપ જે બેઝિકથી કરાવ્યું છે એ પ્રમાણે કરો ને આ બધી વાક્યરચના તમારા માટે રમત વસ્તુ થઈ જાય. ક્લિયર? રાઈટ? તો જવાબ મળી ગયો ફ્રેન્ડ્સ આપણને ઓપ્શન બી, લેટ ધ ટ્રુથ બી અનઅર્થડ. ઓકે, એટલે કે સત્યને ખુલ્લું પાડવામાં આવે, સત્યને ખુલ્લું પાડવામાં આવે. આ રીતનો અર્થ થાય છે. અનઅર્થ ક્રિયાપદનો મિનિંગ થાય છે ખુલ્લું પાડવું, અર્થ એટલે ઢાંકી દેવું. ચાલો નવમા નંબરનો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. હવે જુઓ ફ્રેન્ડ્સ આ કેટલો ઈઝી છે. આ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ખાલી જગ્યા બનાવી છે લોકોએ. આવી જ ખાલી જગ્યાઓ આપણી ઇંગ્લિશ ગ્રામરની બુક છે ફ્રેન્ડ્સ, બ્લેક કવરના પેજવાળી. એને એ બુક ખરીદવા માટે webdemy.in નામની વેબસાઇટ પરથી તમારે ઓર્ડર કરવાનો છે. ખાલી webdemy.in આ વેબસાઇટ પર જઈને તમે એ બુકનો ઓર્ડર કરી શકો છો. તો એ બુકમાં આ પ્રકારની ઘણી ખાલી જગ્યાઓ આપી છે આપણે. હવે સમજો ફ્રેન્ડ્સ, કીર્તિ, ઓકે, કીર્તિ પણ હોય ને, કૃતિ, કૃતિ સેનન છે ને, તો કૃતિ શબ્દ પણ સાચો છે. કૃતિ ખાલી જગ્યાએ ધેટ ઇટ વોઝ એન ઓસમ ગિફ્ટ, ઓસમ અદ્ભુત ગિફ્ટ, જબરદસ્ત ગિફ્ટ આપ્યું હોય તો કયા ભાવથી કૃતિએ એક્સક્લેમ કર્યું હોય, ઉદ્ગાર કાઢ્યો હોય? હા, સરપ્રાઈઝ. હેટ્રેડ નો મિનિંગ શું થાય છે? તિરસ્કાર. ઓસમ ગિફ્ટ આપ્યું હોય અને હેટ્રેડથી નહીં, પૂછ્યું હોય ના, એંગર, ગુસ્સો, ગુસ્સાથી નહીં ભાઈ, સરપ્રાઈઝ થી. ઘણું ઈઝી છે. સરપ્રાઈઝ, સરપ્રાઈઝ, સરપ્રાઈઝ. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ? હવે આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે બોલાવ્યું હોય તમને યાદ? ઓકે, કૃતિ એનું ડાયરેક્ટ સ્પીચ લખવું જોઈએ. સેઈડ, ઓકે, વોટ એન ઓસમ ગિફ્ટ, વોટ એન ઓસમ ગિફ્ટ ઇટ ઇઝ. આ રીતનું ઉદ્ગાર વાક્ય કૃતિ બોલી હશે. કૃતિ સેડ વોટ એન ઓસમ ગિફ્ટ ઇટ ઇઝ. હવે આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરો. ક્લિયર? તો કૃતિએ સરપ્રાઈઝ સાથે એક્સક્લેમ કર્યું, ઉદ્ગાર કાઢ્યો કે એ એક ઓસમ ગિફ્ટ હતી. ચાલો દસમા નંબરનો ક્વેશ્ચન તમને બધાને. ઓકે, જે લોકોએ આ વાક્યરચના ક્લિયર કરી હશે એ લોકોને બધાને ક્લિયર હશે. ઓકે, કે આ બંને વાક્યો છે. માની લો ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન, ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન. ઓકે, આની સ્પેસિફિક વિડીયો તમને આપ્યા છે આપણા કોર્સમાં. ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન, વરસાદ વરસવાનો છે, વરસાદ વરસવા જઈ રહ્યો છે. ટૂંક જ સમયમાં, નજીકના ભવિષ્યમાં, નિયરેસ્ટ ફ્યુચરમાં નિશ્ચિતપણે કોઈ પણ ક્રિયા થવાની હોય ત્યારે આપણે ગોઈંગ ટુ વાળી વાક્યરચનાનો પ્રયોગ કરીશું. ઇટ ઇઝ ગોઈંગ ટુ રેઇન એટલે વરસાદ વરસવાની તૈયારી જ છે, વરસાદ વરસવાનો છે. ઇટ ઇઝ અબાઉટ ટુ રેઇન પણ આવી શકે.
इट इज अबाउट टू रेन, इट इज अबाउट टू रेन, वरसाद वरसवानी तैयारी में छे, अबाउट एमईआर प्लस टू प्लस वी वन, क्लियर। तो आ भविष्य फ्यूचर एक्शन बतावे छे, फ्यूचर एक्शन। ओके, द चंद्रयान 3 इज जो आवी गयो जो अबाउट टू लैंड ऑन द मून, चंद्रयान 3 मून ऊपर चंद्र ऊपर लैंड करवानी तैयारी में छे, हजु लैंड करी दीधु नथी, वरसाद वरसवानी तैयारी में छे, वरसाद वरसवानो छे हवे टूंक समय में, हजु वरसतो नथी, वर्तमानની વાત નથી ભવિષ્યની વાત છે, બંને વાક્ય રચનામાં। આ વાક્ય રચનાઓ ગુજરાતી ભાષાંતર સાથે આપણી ગુજરાતી ભાષા સાથે સરખાવીને પાકી કરો ફ્રેન્ડ્સ, તો ક્યારેય તકલીફ ના પડે। ઓકે, આ પ્રમાણે આપણે આપણા ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં બધું શીખવાડ્યું છે। ઓકે, એટલા માટે જ માસ્ટર કોર્સ ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થી પ્રિય કોર્સ બની ચૂક્યો છે, બરાબર। ચલો, તો બોથ ધ સેન્ટેન્સીસ ઇન્ડિકેટ પ્રેઝન્ટ, વર્તમાન સૂચવે છે, નહીં, બોથ ધ સેન્ટેન્સીસ ઇન્ડિકેટ ફ્યુચર, બંને વાક્યો ફ્યુચર ઇન્ડિકેટ કરે છે। નંબર 1, એક સેન્ટેન્સ પ્રેઝન્ટ, એક સેન્ટેન્સ ફ્યુચર, એક સેન્ટેન્સ ફ્યુચર, એક સેન્ટેન્સ પ્રેઝન્ટ, એવું નથી, બંને વાક્યો ફ્યુચર ભવિષ્યને પ્રેઝન્ટ કરે છે, નજીકનું જ ભવિષ્ય છે, નિયરેસ્ટ ફ્યુચર છે, એવું નથી, નજીકનું જ ભવિષ્ય છે। ભલે અહીંયા તમને એમ લાગે કે સાહેબ અહીંયા ઇઝ છે તો પ્રેઝન્ટ ના આવે, પણ ધ્યાનમાં રાખીશું, તમે આપણા ટેન્સના વિડીયો લેક્ચર જુઓ તો તમને ખ્યાલ આવે કે ખરેખર ટેન્સ એ કંઈક અલગ મજાની વસ્તુ છે, પણ એને તમારે હું તમને સમજાવું એ પ્રમાણે સમજો તો મજા આવે। ઓકે ફ્રેન્ડ્સ, ચલો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાં જીએસએસએસબીની લેટેસ્ટ પેટર્ન પ્રમાણે જે પ્રશ્નો પૂછ્યા છે એનો તમને ખ્યાલ આવ્યો હશે અને કંઈક નવું શીખવા મળ્યું હશે। થેન્ક યુ સો મચ, મળીશું નેક્સ્ટ વિડીયો।